સાબરકાંઠા જિલ્લાની 2019 ની લોકસભાની બેઠકમાં ગઈ આજે ફરી એકવાર દીપસિંહ રાઠોડને ફરી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરતા શુભેચ્છકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. સાબરકાંઠા જિલ્લાની લોકસભાની બેઠક પર ગત લોકસભામાં શંકરસિંહ વાઘેલાને પરાજય આપીને દીપસિંહ રાઠોડે જીત મેળવી હતી અને આજે ફરી એકવાર 2019ના ઇલેક્શનમાં દીપસિંહ રાઠોડને સાબરકાંઠા લોકસભાનું સુકાન સોંપાયું છે તો સામે જિલ્લામાં ફરી જીત મેળવશે અને સાબરકાંઠા જિલ્લાનું નામ સમગ્ર દેશમાં મોખરું કરશે તેવું જણાવ્યું હતું. આજે જ્યારે આદરણીય આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મારામાં જે વિશ્વાસ મૂકી અને ફરીથી જ્યારે મને રિપીટ કરે છે ત્યારે ખરેખર એમની આખી ટીમને એમને વંદન કરું છું. એ જ રીતે જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈએ પણ વિશ્વાસ મૂક્યો, એ જ રીતે જ્યારે અમારા ગુજરાતના અધ્યક્ષ શ્રી જીતુભાઈએ પણ વિશ્વાસ મૂક્યો, આદરણીય ગુજરાતના સીએમ વિજયભાઈએ પણ વિશ્વાસ મૂક્યો, આખી એમની ટીમને વિશ્વાસ મૂકી અને મને રિપીટ કરે છે ત્યારે મારી જવાબદારી વધી જાય છે કે એમનું નામ રોશન થાય, ગુજરાતનું નામ રોશન થાય અને નરેન્દ્રભાઈનું નામ વિશ્વમાં જ્યારે ભારતનું નામ રોશન થાય એમાં હું સહભાગી બની શકું, સાબરકાંઠાનો અને અરવલ્લીનો વિકાસ થાય એમાં પણ સહભાગી બની શકું. હર હંમેશા સામાન્ય માણસનો, આમ જનતાનો, છેવાડાનો માનવી છે એનો કઈ રીતે વિકાસ થાય, કઈ રીતે પ્રગતિ કરે એ માટે હું પ્રયત્ન કરવાની કોશિશ કરીશ. આ વખત જ્યારે ફરીથી રિપીટ કરે છે ત્યારે આમ તો મેઇન જે પ્રશ્નો હતા એ મોટાભાગના મેં પૂર્ણ કર્યા છે, કોઈ એવો સાબરકાંઠાનો મેજર પ્રશ્ન બાકી રહ્યો નથી. છતાં એક મારા મનમાં આજે પણ દુઃખ થાય છે કે હજી યુવાનોને રોજગારી આપવાની વાતમાં ક્યાંક થોડી ઉણપ રહી છે, ક્યાંક મોટા ઉદ્યોગો લાવી શક્યા નથી, પણ આવતા દિવસોમાં કમરકસી અને સારામાં સારા મોટા ઉદ્યોગ આવે, રેલ બ્રોડગેજ બાંધવાથી બીજા ઉદ્યોગો પણ આવવાના છે, નવાઓ એમાં થયું છે, એમ કરીને યુવાનોને રોજગારી આપવાની મને ચોક્કસ સફળતા મળવાની છે અને આ મુદ્દો મારો અગ્રેસર છે. બીજો મુદ્દો મારો ટ્રાઇબલ આદિવાસી વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન છે, પીવાનો પ્રશ્ન છે, જે સિંચાઈનો પ્રશ્ન છે અને એમનું જીવન ધોરણ ઊંચું બને એના પ્રયત્નો કરવાની પૂરી તાકાત કરીશ. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.